દર્શક મિત્રો, હું મોહિની સોની એબીસી ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. વંથલી તાલુકામાં સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરાયા. ભાજપ કોંગ્રેસ બંને પક્ષ દ્વારા ફોર્મ ભરાયા. પોતપોતાના ટેકેદારો દ્વારા શુભ મુહૂર્ત કરાયા. માધવપુરમાં દિવાળીના દિવસે ભારે ભીડ. ધનતેરસના દિવસે બજારમાં ઘરાકી. ઘરાકી જોતા વેપારી વર્ગમાં ખુશીની લહેર ફેલાઈ. અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ફોર્મ ભરાયા. રાજકીય પક્ષોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા. મોડાસાના જાહેર માર્ગો પર ભારે ભીડ જોવા મળી. દિવાળીના પર્વ નિમિત્તે આપ સૌ દર્શક મિત્રોને દિવાળીની શુભકામનાઓ. આ હતા આજના મુખ્ય સમાચાર. સમાચાર જોઈએ વિસ્તારથી. વંથલી તાલુકામાં સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ માટે આજે શ્રી ગણેશ કરાયા. સૌ કોઈ પોતાના ટેકેદારો સાથે શુભ મુહૂર્ત કર્યું. સ્વરાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વંથલી તાલુકામાં આજે ફોર્મ ભરવાના શ્રી ગણેશ થયા છે. જિલ્લા પંચાયત 3, તાલુકા પંચાયત 16 અને વંથલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 3 બેઠક માટેના ઉમેદવારોએ શુભ મુહૂર્તે પોતાના વિશાળ ટેકેદારો સાથે કોંગ્રેસ ભાજપ પક્ષના ઉમેદવારોએ આજે ફોર્મ રજૂ કરેલ હતા. કોઠોડ ઉપર ઉમેદવારો અને તેના સમર્થકોના કારણે મેળાડો છાપ્યો હોય તેવું લાગ્યું હતું. જૂનાગઢ જિલ્લાના પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટાણિયા સહિત જિલ્લા પંચાયતની 3 બેઠકોના ઉમેદવારોએ આજે પોતાના ફોર્મ રજૂ કરેલ હતા. જ્યારે કોંગ્રેસ પક્ષે ફોર્મ રજૂ કરતા પહેલા વંથલીના પટેલ સમાજ ખાતે વિજય વિશ્વાસ સંમેલન રાખ્યું હતું. વંથલી મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પ્રાંત કચેરીમાં ઉમેદવારો અને તેના સમર્થકોનો રાફડો ફાટી નીકળ્યો હતો. આ તકે કોંગ્રેસ ભાજપના અગ્રણીઓએ વિજયના દાવ પ્રતિદાવા કર્યા હતા. સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય વાતાવરણ ગરમ બનેલું હતું. જ્યારે વંથલી નગરપાલિકામાં વોર્ડ નંબર 2 અને 3 પ્રક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ થવાના કારણે ખાલી પડેલી બેઠકો ઉપર કોંગ્રેસ પક્ષમાંથી અલમાસબેન રિયાઝ વાઝા અને રાધુબેન અરવિંદભાઈ માકડિયા, લીલાવતીબેન અજયભાઈ વામજાએ પોતાની ઉમેદવારી ફોર્મ આજે રજૂ કર્યા હતા. ત્યારે આવનારા સમયમાં પ્રચાર કયા પક્ષને કે કયા ઉમેદવાર પર વિશ્વાસ વ્યક્ત કરે છે તે તો આવનારો સમય જ કહેશે. અહેવાલ અજય વાણી સાથે એબીસી ન્યૂઝ વંથલી. આજે વંથલી તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના 3 ઉમેદવારોના જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે ફોર્મ રજૂ કર્યા છે. સાથોસાથ તાલુકા પંચાયતની 16 સીટની અંદર પણ તાલુકા પંચાયતના તમામ ઉમેદવારોના પણ આજે ફોર્મ રજૂ કર્યા છે. આજરોજ જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર મોટાભાગના
330 जिला पंचायत की सीट 158 ऊपर तालुका पंचायत की सीट मोटा भागना ऑल ओवर जिला की अंदर फॉर्म रजू करने पार्टी की गाइडलाइन मुजब ने पार्टी की सूचना मुजब आज फॉर्म रजू किया है। मात्र ने मात्र भारतीय जनता पक्ष तमाम तमाम हजारों कार्यकर्ताओं आज की तारीखे आ फॉर्म भरवा विधि है यहाँ उत्साहभेर भाग लीधो है। इना पर चौक्स कही सकता कि आता दिवसों की अंदर अमारी जे भारतीय जनता पक्ष की जिला पंचायतों जूनागढ़ जिला की 9 तालुका पंचायतों भारतीय जनता पक्ष की साथ है ये ऑल ओवर 99 जिला पंचायत तालुका पंचायत की सीटों पर भारतीय जनता पक्ष कार्यकर्ताओं और आगेवानों जाळवी राखशे और जिला पंचायत की 330 सीट पर भगवो लेरा है एवी चौक्सपणे अमारु मानवु छे। अने भारतीय जनता पार्टी गुजरात गतिशील मुख्यमंत्री श्री आनंदीबेन पटेल प्रेरणा एमनो विकासलक्षी कामों विकास ने आग धपावा गुजरात की प्रजा थनगनी रही है एट्ला आता दिवसों की अंदर भारतीय जनता पक्ष की बहुमती आवशे एवी हूँ लोग पर विश्वास रखू। दिनेश भाई आ वक्त क्या मुद्दाओं ने लईने तमे प्रजा पर आ वक्त विकास मुद्दाओ से जो जिला पंचायत की जो बात करी तो जूनागढ़ जिला नी अंदर अत्यार सुधी अंदर रोड रस्ता पछी विकासना कामों पछी बीपीएल लाभार्थीओना पण एक कैम्प करीने गरीब लोग ने केम वधारे वधारे लाभ मळे एवा पण जिला पंचायत द्वारा जिला पंचायत माध्यम थी कामों करवामां आव्या छे। रोड रस्ता कामों करवामां आव्या छे। आरोग्य ने लक्षी ने जिला पंचायत नु स्पेशियल बजेट बनावीने अमे जे असाध्य रोगों कैंसर रोगों से एमने पण सहाय आपवा माटेनो जिला पंचायत एक आगळ कदम भर्यु छे। एनाथी पसात वर्ग होय नानो वर्ग होय समृद्ध वर्ग होय तमामे तमाम लोग भारतीय जनता पक्ष ने अत्यारे पण ईसी रह्या छे अने ईसे छे। भारतीय जनता पक्ष ना शासन अंदर विकास जो विकास आज तारीखे आज ते आज तारीखे एक वंथली तालुकाना एक नाना तालुको त्रण जिला पंचायत उम्मीदवार फॉर्म भरता है छोड़वा अने हजारों की संख्या में कार्यकर्ताओं हाजर हो एनु ईज बतावे छे कि हजी लोगों ने भारतीय जनता पर पूरो विश्वास छे।
ઉમેદવારોએ
પોતાના ઉમેદવારીના ફોર્મ રજૂ કર્યા. ફોર્મ ભર્યા બાદ બંને પક્ષોએ પોતાના જીતના દાવા સાથે પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે, તાલુકા પંચાયતની 130 તેમજ મોડાસા નગરપાલિકા 9 વોર્ડની મોટા ભાગની બેઠકો માટેના ઉમેદવારોના નામો જાહેર કરી દેવાતા આજે સવારથી જ તાલુકા પંચાયત પ્રાંત કચેરી અને મોડાસા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. જિલ્લાની મોટા ભાગની બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભરવા માટેના જરૂરી દસ્તાવેજો સાથે આજે સવારથી જ શરૂઆત કરતા મોડાસાના મુખ્ય માર્ગો પર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા. ફોર્મ ભર્યા બાદ બંને પક્ષોના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા રજૂ કરતા પ્રચારનો વિધિવત પ્રારંભ કર્યો હતો. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. ધનતેરસના દિવસથી નૂતન વર્ષ સુધીના દિવસ સુધી 4 દિવસ માધવપુરમાં
નાની બાળાઓથી લઈ યુવતીઓ મહિલાઓ દરરોજના માટે અવનવી રંગોળીઓ બનાવે છે, જેથી સહેજ દિવાળીના તહેવારોમાં કલાત્મક રંગોળીઓથી ઝળહળતું નજરે જોવા મળે છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. આવતીકાલે આ જ ટાઈમે આજ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.